નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ વિશે। વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણમાં આપણે x ની કિંમતો મેળવીએ છીએ, બરાબર છે। તો આ x ની કિંમતો મેળવવા માટે આપણી પાસે દ્વિઘાતમાં x ની કિંમત મેળવવી હોય તો જુદી જુદી 3 રીતો છે। અવયવીકરણની રીત, પૂર્ણ વર્ગની રીત અને દ્વિઘાત સૂત્રની રીત, બરાબર। અહીંયા દાખલા તરીકે આ રકમ આપી છે, આ રકમ માટે તમે અવયવીકરણની રીતે પણ x ની કિંમત મેળવી શકો, પૂર્ણ વર્ગની રીત વડે પણ x ની કિંમત મેળવી શકો અને દ્વિઘાત સૂત્રની રીત વડે પણ અહીંયા આ દાખલા માટે x ની કિંમત મેળવી શકો છો। 3 મેથડમાંથી કોઈ પણ મેથડનો યુઝ કરીને તમે x ની કિંમત મેળવી શકો છો। અને એક વસ્તુ ખાસ કે આ ત્રણેય રીત વડે આ એક દાખલો ગણી શકાય છે, અને ત્રણેય મેથડ વડે તમે ગણો આ દાખલો તો ત્રણેય મેથડમાં જવાબ સરખા જ આવે। જે અવયવીકરણની રીત વડે x ની કિંમત મળી હોય તે જ કિંમત પૂર્ણ વર્ગની રીત વડે અને દ્વિઘાત સૂત્રની રીત વડે આપણને મળે છે। વિદ્યાર્થી મિત્રો, અવયવીકરણની રીત આપણે શીખી ગયા, બરાબર છે। જો અવયવીકરણની રીત કેવી રીતે હતી એ હું તમને અહીંયા એક રિવિઝન માટે શીખવાડીશ। અને બીજી વસ્તુ કે સ્વાધ્યાય 4.3 હવે આપણે શરૂ કરીએ છીએ, સ્વાધ્યાય 4.2 આપણે પૂરો કરી નાખ્યો। સ્વાધ્યાય 4.3 જે છે એમાં પ્રશ્ન 1માં કુલ 4 દાખલાઓ આપેલા છે, એમાં આપણને ચોખવટ કરેલી છે કે પૂર્ણ વર્ગની રીતે દાખલાઓ ગણો, બરાબર। હવે આ દાખલો આપણે પૂર્ણ વર્ગની રીતે ગણી શકાય, પરંતુ પહેલાં હું અવયવીકરણની રીત વડે તમને શીખવાડીશ, જે તમારે સમજવા માટે છે। કારણ કે આપણે અવયવીકરણની રીત વડે ગણીએ અને પૂર્ણ વર્ગની રીત વડે ગણીએ, પછી બંનેના જવાબ ચેક કરીએ કેવા આવે છે કેવા નહીં, બરાબર, સમાન આવે છે કે નહીં ચેક કરવા માટે। ચાલો બધા દાખલામાં હવે ધ્યાન આપજો ખાસ। તો પહેલા અને છેલ્લા અંકનો ગુણાકાર, પહેલા હું અવયવીકરણની રીત વાપરું છું, તો અહીંયા પહેલા અને છેલ્લા અંકનો ગુણાકાર કેટલો થાય? 6। આના બે ભાગ પાડવાના, 6 એકા 6, 2 માઇનસ લઈ લો એટલે વચ્ચેનો પદ -7 આવી જાય। આપણે ઘણા બધા મેથડથી દાખલાઓ સોલ્વ કર્યા છે એટલે તમને ઝડપથી ખ્યાલ પડી ગયો હશે। તો 2x² ઓછા 6x ઓછા 1x વત્તા 3 બરાબર 0, ક્લિયર થઈ ગયું। 3ના કેટલા સ્ટેપ કરતા હતા? 4। અવયવીકરણની રીતમાં 3 સ્ટેપના 4 સ્ટેપ બનાવતા હતા, ત્યારબાદ પહેલા 2 સ્ટેપમાંથી કોમન કાઢીએ, સામાન્ય કાઢીએ તો 2x સામાન્ય નીકળે, બાકી વધે x ઓછા 3, કારણ કે 2 × 3 6 થઈ જાય। બીજામાંથી ઓછા x કોમન, ઓછા 1 કોમન નીકળે, બાકી શું વધ્યું? x ઓછા વયા ગયા એટલે ઓછા થઈ જાય, બરાબર। માઇનસ કોમન કાઢો એટલે અંદરની નિશાની ફરી જાય, બરાબર 0। હવે કોમન નીકળે x ઓછા 3, બાકી વધે 2x ઓછા 1 બરાબર 0। પહેલા ભાગ બરાબર 0 અથવા બીજા ભાગ બરાબર 0 આવું લખી શકાય, જેના પરથી x બરાબર 3 અને અહીંયા x બરાબર 1/2 મળે। ચાલો x ની કિંમત આપણને જુદી જુદી 2 મળી, કઈ કઈ? x બરાબર 3 અને x બરાબર 1/2। આ અવયવીકરણની રીત વડે મેં દાખલો તમને ગણીને સમજાવ્યો, ક્લિયર થઈ ગયું। પરંતુ આપણે તો પૂર્ણ વર્ગની રીતે કીધું હતું, હવે ચેક કરીએ આપણે પૂર્ણ વર્ગની રીતે, તો જોઈશું કે આપણે બંનેના જવાબ અલગ અલગ આવે છે કે સમાન। ચાલો હવે પૂર્ણ વર્ગની રીત વડે, આ રીત તમારા માટે એક નવી રીત છે જેની આપણે આજે શરૂઆત કરીએ છીએ, એટલે થોડાક દાખલાઓમાં ખાસ તમે ધ્યાન આપજો, 2 થી 3 દાખલામાં વ્યવસ્થિત ધ્યાન આપશો એટલે પરફેક્ટ રીતે તમને સમજાઈ જશે। જો કે આ જ દાખલો હું તમને અહીંયા સોલ્વ કરીને બતાવીશ, એટલે તમે જો આ દાખલામાં જ વ્યવસ્થિત રીતે ધ્યાન આપી દેશો તો તમને તાત્કાલિક આ રીત સમજાઈ જશે। મેઇન પોઈન્ટ કેવો છે આ રીત અને આ અવયવીકરણની રીત, આ પૂર્ણ વર્ગની રીત, તફાવત શું બંનેમાં? તો અહીંયા આપણે 3 સ્ટેપના 4 સ્ટેપ કરતા હતા, કેટલા? 4। અહીંયા 3ના 5 સ્ટેપ કરશું, કેટલા સ્ટેપ કરશું? 5। કેવી રીતે 5 સ્ટેપ થાય તો ધ્યાન આપજો, જો એના માટે સૂત્ર રાખજો કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ, આ સૂત્ર વડે તમારા દાખલો સોલ્વ થશે। જો કઈ રીતે? તો અહીંયા અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદ એટલે કેટલા છે? -7x, તો -7x નો વર્ગ કરવાનો,
છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ કેટલું છે? બે એક્સ વર્ગ. આ રીતે તમારે પેલા સ્ટેપ મૂકવાના. એક દાખલામાં તમે 100% વ્યવસ્થિત ધ્યાન આપી દેશો એટલે તમને પૂર્ણ વર્ગની રીત એકદમ આસાન લાગવા મળશે. જો સૂત્ર આ યાદ રાખી લેવાનું, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદ છે -7x એટલે -7x નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ. -7 નો વર્ગ 49, x નો વર્ગ x વર્ગ, છેદમાં 4 દુને 8 x વર્ગ. અહીંયા x વર્ગ કેન્સલ થઈ જાય, બાકી કેટલા વધ્યા? 49 ના છેદમાં 8. ચાલો એટલું સમજાણું, ક્લિયર? હવે આ 3 ના કેટલા સ્ટેપ કરવાના? અહીંયા 5. અવયવીકરણની રીત હોય તો 3 સ્ટેપના 4 સ્ટેપ થાય, પરંતુ પૂર્ણ વર્ગની રીત હોય તો 3 સ્ટેપના 5 સ્ટેપ કરવાના છે. ચાલો હવે આપણે આખો દાખલો ધીરે ધીરે આગળ સોલ્વ કરીએ, ધ્યાન આપજો. હવે શું કરવાનું? આ 3 સ્ટેપ હોય ને, એના 2 સ્ટેપ પહેલા એમનામ રહેવા દેવાના, પહેલું અને બીજું બે એમનામ રહેવા દેવાના, બરાબર? પછી જે આપણા સૂત્ર વડે જે જવાબ આવ્યો હોય, આ જે જવાબ આવે તે ત્રીજું અને ચોથું સ્ટેપ બનાવવાનું, એટલે કે 49 ના છેદમાં 8 પ્લસ અને -49 ના છેદમાં 8. અહીંયા પ્લસમાં આવ્યા છે એટલે પેલા પ્લસમાં અને પછી આન આ સ્ટેપ માઇનસમાં લખવાનું. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ એમ નામ રહેવા દેવાનું, ત્રીજું અને ચોથું કયું બનાવવાનું? જ્યાં સૂત્રમાં કિંમત મળી હોય તે. અને પાંચમું સ્ટેપ, અહીંયા +3 બાકી છે, +3 મૂકી દેવાના અને 0. પહેલા બે સ્ટેપ એમ નામ, ત્રીજું સ્ટેપ એ છેલ્લું પાંચમું બની જશે, અને ચોથું ને પાંચમું કયું બનાવવાનું? તો આ સૂત્ર વડે જે આપણને કિંમતો મળી હોય તે પહેલી વખત પ્લસ અને બીજી વખત માઇનસમાં લખી નાખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, આ 3 પદનો ઉપયોગ કરવાનો અને આ 2 પદનો ઉપયોગ કરવાનો. કઈ રીતે ઉપયોગ કરો? 100% એ માઇન્ડ રાખજો. ચાલો ત્યારે અહીંયા આખા કાઉન્સ ઉપર વર્ગ કરવો હોય તો આ 2x વર્ગનો વર્ગમૂળ 2x નો વર્ગ આવી રીતે કાઉન્સ ઉપર લખી શકાય, બીજું એમનામ રહેવા દેવાનું. અને ત્રીજાનો વર્ગ કરો તો 7 ના છેદમાં 2 વર્ગમૂળ 2 કાઉન્સ ઉપર વર્ગ થાય. કેમ? કારણ કે 7 નો વર્ગ 49 અને 2 વર્ગમૂળ 2 નો વર્ગ કરો એટલે 4 2 ને 8 થઈ જાય. ઓકે, મેં શું કર્યું? પહેલા 3 સ્ટેપ હતા, એમાં આ સૂત્રનો ઉપયોગ કર્યો, આ જવાબ આવ્યો, આ ચોથું અને પાંચમું સ્ટેપ બનાવ્યું, એટલે કુલ 5 સ્ટેપ થઈ ગયા, બરાબર? કુલ કેટલા સ્ટેપ થયા? 5. ત્યારબાદ શું કર્યું વિદ્યાર્થી મિત્રો? પહેલા 3 સ્ટેપનો યુઝ કર્યો અને બીજા 2 સ્ટેપનો યુઝ કર્યો. પહેલા 3 સ્ટેપનો કેવો યુઝ કરવાનો? કે પહેલું પદ વર્ગમાં ફેરવવાનું અને ત્રીજું પદ વર્ગમાં ફેરવવાનું. ચાલો હવે આનું સાદુરૂપ આપો આ બેનું. 8 તેરી 24 -49 + 24 એટલે અહીંયા થઈ જાય 25 ના છેદમાં 8 = 0, બરાબર 0. હવે આ 3 સ્ટેપ વડે કેવું સ્ટેપ બનશે? જો પેલું પદ એમ નામ એટલે વર્ગમૂળ 2x, પછી અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ, અને આ 7 ના છેદમાં 2 વર્ગમૂળ 2 આ રીતે લઈને આખા કાઉન્સ ઉપર વર્ગ આપવાનો અને આનો વર્ગમાં ફેરવો એટલે -5 ના છેદમાં 2 વર્ગમૂળ 2 કાઉન્સ ઉપર વર્ગ = 0. ઓકે, આ સ્ટેપ તમારા માટે થોડુંક હાર્ડ લાગ્યું હશે, થોડુંક અઘરું લાગ્યું હશે કે આ સ્ટેપ કઈ રીતે આવ્યું. ચાલો સમજાવું ફરીથી કે અહીંયા જો આપણે આ એ વર્ગ -2ab + b² આ 3 સ્ટેપ જે અહીંયા છે તે એના બરાબર a - b કાઉન્સ ઉપર વર્ગ લખી શકાય. બસ મેં આ પ્રકારે અહીંયા રકમ આપેલી હતી એમણે મેં આ સ્વરૂપમાં ફેરવ્યું, બરાબર? a - b ના વર્ગ સ્વરૂપમાં. આ a થઈ ગયો કહેવાય, આ b થઈ ગયો કહેવાય, a - b કાઉન્સ ઉપર વર્ગ. માઇનસ નિયમનું છે અહીંયા જે દેખાય છે તે, અને આ પદના વર્ગમાં ફેરવી નાખો તો આ સ્ટેપ મળ્યું. ઓકે, ક્લિયર થઈ ગયું? ચાલો આપણે અહીંયા આ સૂત્ર પ્રમાણે આ 3 સ્ટેપનું r કાઉન્સમાં ફેરવી નાખ્યું. હવે જો કઈ રીતના સોલ્વ કરવો કે આ દાખલો છે વર્ગમૂળ 2x એમ નામ રહેવા દેવાના, 7 ના છેદમાં 2 વર્ગમૂળ 2 નો વર્ગ એમ નામ રહેવા દેવાનો, આ ઓછા છે આ બાજુ તો વત્તા 5 ના છેદમાં 2 વર્ગમૂળ 2 ની 2 ઘાત, બરાબર? ઓકે, ક્લિયર થઈ ગયું. હવે શું કરવાનું? અહીંયા બંને જગ્યાએ વર્ગ છે તો બંને વર્ગ કેન્સલ થઈ શકે. બંને બાજુ જો વર્ગમૂળ લગાવી દઉં તો વર્ગમૂળ કેન્સલ, એટલે ટૂંકમાં તમારે શું કરવાનું ખબર? આ વર્ગ કેન્સલ કરીને જે બાકી રકમ વધે ને તે લખી નાખવાની. આ રીતે લખી શકાય.
બરાબર, જો આ રીતે હોય એ નો વર્ગ બરાબર બી નો વર્ગ તો એ બરાબર બી થાય, એટલે બંને બાજુ વર્ગ છે તો એના આધાર કેવા હોય, સરખા હોય। આ માઇનસ વાળું પદ આ બાજુ હોય તો પ્લસ વાળું થઈ જાય, વર્ગમૂળ બે એક્સ એમને અહીંયા તો પાંચ ના છેદમાં બે વર્ગમૂળ બે વત્તા સાત ના છેદમાં બે વર્ગમૂળ બે થઈ જાય। ચાલો છેદ સરખા એટલે અંશનું શું થઈ જાય, સરવાળો, પાંચ ના સાત બાર, બાર ના છેદમાં બે વર્ગમૂળ બે, છેદ એક વખત, બે છક બાર, આ વર્ગમૂળ બે ભાગાકારમાં આવે એટલે એક્સ બરાબર છ ના છેદમાં વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે, વર્ગમૂળ બે વર્ગમૂળ બે એટલે કેટલા થઈ જાય, બે થઈ જાય, બરાબર બે તેરી છ, એક્સ બરાબર ત્રણ, એક્સ બરાબર ત્રણ, આ આપણો જવાબ હોય। અહીંયા એક્સ બરાબર ત્રણ આપણને અવયવીકરણની રીતે મળ્યા હતા અને એક્સ બરાબર વન બાય ટુ પણ મળે છે, તો એ વન બાય ટુ કઈ રીતે મળે એ હું તમને સમજાવું, બરાબર છે। ચાલો ધ્યાન આપો, અહીંયા છે આપણે આપણે આ દાખલો જો અહીંયાથી આપણે સોલ્વ કરીએ તો બંને કિંમતો મળશે। જો બંને કિંમતો કઈ રીતે મેળવવી, તો આ પહેલા ભાગ આના ત્રણ સ્ટેપનું શું થઈ જતું હતું, તો કે વર્ગમૂળ બે એક્સ ઓછા સાત ના છેદમાં બે વર્ગમૂળ બે નો વર્ગ, આવું થઈ જતું હતું। આ માઇનસ સ્ટેપ ઓલી બાજુ જાય તો પચીસ ના છેદમાં આઠ, આ રીતે। હવે જો અહીંયા વર્ગ છે તો વર્ગ કાઢી નાખું તો જમણી બાજુ વર્ગમૂળ લાગી જાય, અહીંયા વર્ગ કાઢ્યો એટલે વર્ગમૂળ પચીસ ના છેદમાં આઠ। હવે આનું વર્ગમૂળ આપણે કાઢીએ, વર્ગમૂળ બે એક્સ સાત ના છેદમાં બે વર્ગમૂળ બે, તો અહીંયા પચીસ નું વર્ગમૂળ પાંચ થાય, આઠ નું વર્ગમૂળ બે વર્ગમૂળ બે થાય, પણ આ વર્ગમૂળ માંથી કાઢો એટલે પ્લસ માઇનસ બે કિંમત આવે, વર્ગમૂળ માંથી બાર કાઢો તો પ્લસ માઇનસ બે કિંમત આવે। હવે અહીંયા વર્ગમૂળ બે એક્સ ને આપણે કરતા બનાવતા હતા, ઓછા સાત જમણી બાજુ જાય તો વત્તા સાત થઈ જાય, વત્તા સાત ના છેદમાં બે વર્ગમૂળ બે, હવે અહીંયા પ્લસ માઇનસ બે છે એટલે બે શક્યતા થાય। જો વર્ગમૂળ બે એક્સ બરાબર એક વખત વત્તા પાંચ ના છેદમાં વર્ગમૂળ બે વત્તા સાત ના છેદમાં વર્ગમૂળ બે, બે વર્ગમૂળ બે, અથવા વર્ગમૂળ બે એક્સ બરાબર એક વખત માઇનસ લો માઇનસ પાંચ ના છેદમાં બે વર્ગમૂળ બે વત્તા સાત ના છેદમાં બે વર્ગમૂળ બે, બરાબર અહીંયા પ્લસ માઇનસ હોય તો આખા સ્ટેપ બે વખત લખવાના, એક વખત અહીંયા પ્લસ માં આવી જાય ને એક વખત અહીંયા માઇનસ માં આવી જાય। હવે અહીંયા સરવાળો છે, આપણે જોયું હમણાં કે છેદ સરખા, અંશનો સરવાળો સાત ના પાંચ બાર, બાર ના છેદમાં બે વર્ગમૂળ બે, બે છક બાર, આ વર્ગમૂળ બે અહીંયા આવે, વર્ગમૂળ બે વર્ગમૂળ બે એટલે બે, છ ભાંગ્યા બે એટલે બે તેરી છ, એક્સ બરાબર ત્રણ મળ્યા। જો કે આ મેં તમને સમજાવી દીધું બરાબર છે, પણ વન બાય થ્રી કેમ મળે, જો અહીંયા છેદ સરખા તો અંશનો સરવાળો બાદ બાકી માઇનસ પાંચ વત્તા સાત એટલે બે ના છેદમાં બે વર્ગમૂળ બે થાય, બે બે કેન્સલ, અને આ વર્ગમૂળ બે ભાંગાકારમાં આવે એટલે વન બાય વર્ગમૂળ બે વર્ગમૂળ બે એટલે એક્સ બરાબર વન બાય ટુ આવી ગયા, એક્સ બરાબર થ્રી ને એક્સ બરાબર વન બાય ટુ, આ અવયવીકરણની રીતે પહેલાં મેં તમને સમજાવ્યું અને શીખવાડ્યું હતું, સમજાણું। અને આ દાખલો આપણે શેના વડે ગણ્યો, પૂર્ણ વર્ગની રીતે, જો એ કેવી રીતે ગણવાનો, તો ત્રણ સ્ટેપ આપ્યા હોય, આખો દાખલો ફરીથી સમજાવું છું, હવે જે રીતે સમજાવું છું આ દાખલો એ જ રીતે આ દાખલો પરીક્ષામાં ગણવાનો છે, આ રફ કામ માટે છે, આની જરૂર નથી। ત્રણ સ્ટેપ આપેલા છે, ત્રણના કેટલા કરવાના પૂર્ણ વર્ગની રીતમાં, પાંચ સ્ટેપ બનાવવાના, તો એના માટે સૂત્ર અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ, મધ્યમ પદનો વર્ગ લખ્યો ચાર ગુણ્યા અહીંયા પ્રથમ પદ, બરાબર સાદુરૂપ આપ્યું તો ઓગણપચાસ ના છેદમાં આઠ, આ ત્રીજું અને ચોથું સ્ટેપ બનાવી નાખવાનું, પહેલી વખત પ્લસ ને બીજી વખત માઇનસ, પહેલું પદ બીજું પદ એમ નામ, ત્રીજું ચોથું આપણે આજે મેળવ્યું હોય તે લખવાનું, અને આજે વત્તા ત્રણ છે પાંચમું બની જાય બરાબર ઝીરો। પહેલા ત્રણનો ઉપયોગ કરો, પહેલાને વર્ગમાં ફેરવો, વચ્ચેનું એમ નામ રહેવા દો, ત્રીજા પદના વર્ગમાં ફેરવી નાખો અને બીજા બેનું સાદુરૂપ આપી દો। હવે જો આ પહેલું એમ નામ ઓછા બીજું એમ નામ કાઉન્સ ઉપર વર્ગ, મેં તમને સમજાવ્યું હતું કયું સૂત્ર વાપર્યું અહીંયા મેં, એ વર્ગ ઓછા ટુ એ બી વત્તા બી વર્ગ બરાબર એ માઇનસ બી ના વર્ગ તરીકે લખી શકાય, તો અહીંયા એ ઓછા બી ના કાઉન્સ ઉપર વર્ગ આ જે છે એમ નામ, અહીંયા તમારે વર્ગ ના લખો તો પણ હાલશે બરાબર, આ રીતના રવા દો તો પણ હાલશે, માઇનસ છે આ બાજુ લઈને પ્લસ કરી નાખો, અહીંયાથી તમારે આ પછી આ લખવાનું બરાબર, આ નથી લખવાનું એટલે એકદમ સરળ થઈ જાય। અહીંયા વર્ગ છે, વર્ગ કાઢી નાખો તો અહીંયા વર્ગમૂળ લાગી જાય,
વર્ગમૂળ કાઢો તો પ્લસ માઇનસ અહીંયા પાંચ, બે ના છેદમાં વર્ગમૂળ બે, આ માઇનસ વાળું આ બાજુ તો પ્લસ, એક વધ પ્લસ માં લખો ને એક વધ માઇનસ માં, જુદા જુદા બે ભાગ પાડી દો, આનું સાદુરૂપ આપો એટલે ત્રણ આવે ને આનું સાદુરૂપ આપો એટલે વન બાય ટુ આવે, બરાબર. આમાં આપણને બે બીજ મળે, એક્સ ના બે જવાબો મળે, બે ઉકેલ મળે, બે કિંમત મળે, એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર વન બાય ટુ. જે આપણે અવયવીકરણની રીતે પણ જવાબ આવ્યો હતો, આ પૂર્ણ વર્ગની રીતે જવાબ આવ્યો. ઓકે ડન. અવયવીકરણની રીત, પૂર્ણ વર્ગની રીત કે દ્વિઘાત સૂત્રની રીત, ત્રણમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરશો જવાબ સરખા જ આવશે. આપણે આ એક રીત અને આ બીજી રીત બે શીખી ગયા, એક ત્રીજી બાકી છે, બરાબર, એ આગળ જતા આપણે શીખવાની છે. ચાલો હજુ એક દાખલો આપણે ગણીએ. હવે થોડુંક ઝડપથી આ દાખલો લઈશું, બરાબર, કારણ કે પૂર્ણ વર્ગની રીત હવે તમને સમજાઈ ગઈ છે. ત્રણ સ્ટેપ આપ્યા, કેટલા સ્ટેપ કરવાના? પાંચ. સૂત્ર: અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ, મધ્યમ પદ એક્સ, એક્સ નો વર્ગ એક્સ વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ ટુ એક્સ વર્ગ, એક્સ વર્ગ એક્સ વર્ગ કેન્સલ, એકના છેદમાં આઠ આવ્યું. કેટલું આવ્યું? એકના છેદમાં આઠ. કાંઈ મૂંઝવવાની જરૂર નહીં, જે આવે તે. ચોથું અને પાંચમું સ્ટેપ બનાવવાનું, પેલું બીજું એમના, ત્રીજું બની જાય વન બાય એટ, એક વધ પ્લસ અને એક વધ માઇનસ, ઓછા ચાર બરાબર ઝીરો, થઈ ગયા પાંચ સ્ટેપ. હવે પેલા ત્રણ નો આપણે શું કરતા હતા? પેલાનો વર્ગ કરવાનો, તો ટુ એક્સ વર્ગ કાઉન્સમાં લો તો વર્ગમૂળ બે એક્સ નો વર્ગ થઈ જાય, વર્ગ એપ્લાય કરો એટલે બે અને એક્સ વર્ગ થઈ જાય, વચ્ચેનું એમને એમાં કાંઈ નહીં. ત્રીજાનો વર્ગમાં ફેરવો હોય તો એકના છેદમાં બે વર્ગમૂળ બે કાઉન્સ ઉપર વર્ગ લખી શકાય, કારણ કે એકનો વર્ગ એક થાય અને આઠ છે એ બે વર્ગમૂળ બેનો વર્ગ કરો તો આઠ મળી જાય. હવે આઠ ચોખ્ખું બત્રી, માઇનસ બત્રી અને માઇનસ એક એટલે માઇનસ તેત્રીસના છેદમાં આઠ બરાબર ઝીરો. ચાલો સમજાઈ ગયું. હવે પેલા ત્રણમાંથી આપણે અહીંયા પ્લસ છે તો આપણે કયું સૂત્ર આવશે? આ સૂત્ર, એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી વર્ગ બરાબર એ વત્તા બી કાઉન્સ ઉપર વર્ગ પ્રમાણે, આ સૂત્રનો યુઝ અહીંયા થાય, એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી વર્ગ. ઓકે, તો અહીંયા શું કરી નાખવાનું? એ વત્તા બી કાઉન્સ ઉપર વર્ગ, આ માઇનસ છે આ બાજુ હોય તો પ્લસ, તેત્રીસના છેદમાં આઠ, વર્ગ કાઢવું એટલે અહીંયા વર્ગમૂળ, વર્ગમૂળ બે એક્સ વત્તા એકના છેદમાં બે વર્ગમૂળ બે, અહીંયા લાગી જાય વર્ગમૂળ, વર્ગ કાઢો અને અહીંયા વર્ગમૂળની બહાર લાવીએ આપણે તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ તેત્રીસના છેદમાં બે વર્ગમૂળ બે, બરાબર. મેં વર્ગમૂળ સહિત અહીંયા લખી નાખ્યું, વર્ગમૂળ કરી વર્ગમૂળ કાઢો તો ઉપર વર્ગમૂળ લાગે, આઠનું વર્ગમૂળ બે વર્ગમૂળ બે, પ્લસ માઇનસ બે કિંમતો આવે. હવે આ એક્સ મેળવવો છે તો એક્સને એકલો પાડવો પડે આપણે, એક્સ મેળવવા માટે વર્ગમૂળ બે એક્સ એમ નામ, આ સ્ટેપ આ બાજુ હોય તો માઇનસ, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ તેત્રીસના છેદમાં બે વર્ગમૂળ બે માઇનસ એકના છેદમાં બે વર્ગમૂળ બે, આવું મળે. એક વધ પ્લસ ને એક વધ માઇનસ લખો, વર્ગમૂળ બે એક્સ પ્લસ વર્ગમૂળ તેત્રીસના છેદમાં બે વર્ગમૂળ બે ઓછા એકના છેદમાં બે વર્ગમૂળ બે, અથવા વર્ગમૂળ બે એક્સ બરાબર એક વખત માઇનસમાં, અને આ તો નિયમનું માઇનસ છે બરાબર, અહીંયા પ્લસ માઇનસ છે એટલે એક વખત પ્લસ અને એક વખત માઇનસ, આ તો નિયમનું જ છે. સાદુરૂપ આપો, અહીંયા છેદ સરખા તો વર્ગમૂળ તેત્રીસ ઓછા એકના છેદમાં બે વર્ગમૂળ બે, અહીંયા થઈ જાય વર્ગમૂળ બે એક્સ, અહીંયા થઈ જાય માઇનસ વર્ગમૂળ તેત્રીસ ઓછા એક છેદ એક વખત, આ વર્ગમૂળ બે અહીંયા ભાંગાકારમાં આવે, વર્ગમૂળ બે વર્ગમૂળ બે એટલે બે થઈ જાય, બે દુને ચાર, વર્ગમૂળ તેત્રીસ ઓછા એકના છેદમાં ચાર, અહીંયા વર્ગમૂળ બે અહીંયા આવે એટલે વર્ગમૂળ બે વર્ગમૂળ બે એટલે બે, બે દુને ચાર, એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ તેત્રીસ ઓછા એકના છેદમાં ચાર, આ જવાબ આવી ગયા. ઓકે, આ રીતે દાખલા ગણવાના છે. ત્રણ સ્ટેપના પાંચ સ્ટેપ, પહેલા ત્રણનો યુઝ કરો, બીજા બેનું સાદુરૂપ આપો, જમણી બાજુ લાવો, અહીંયા વર્ગ કાઢીને વર્ગમૂળ લાવો, પછી એક્સને એકલા પાડવા માટે આ બાકીના સ્ટેપ આ બાજુ લાવો, પ્લસ માઇનસમાં બે ભાગ પાડીને સાદુરૂપ આપી દો એટલે આપણો ફાઇનલ આન્સર આવી જાય. ક્લિયર? તે જ રીતે અહીંયા ત્રીજો દાખલો છે, અહીંયા આપણે સૂત્ર વાપરીએ, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ. ઓકે, ચારનો વર્ગ સોળ, ત્રણનો વર્ગ નવ, વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ થઈ જાય, ચારનો વર્ગ સોળ, સોળ એકા સોળ તો બધી સોળ તેરી અડતાલીસ, એક્સ વર્ગ ચોકે ચોકે સોળ એક્સ વર્ગ, એક્સ વર્ગ એક્સ વર્ગ કેન્સલ, સોળ એકા સોળ, સોળ દુ બત્રીસ, સોળ તેરી અડતાલીસ, તો ત્રણ આવ્યા, કેટલા આવ્યા? ત્રણ. ઓકે, કાંઈ મૂંઝાવવાની જરૂર છે નહીં.
ફરીથી જોઈ લઈએ મધ્યમ પદનો વર્ગ એટલે ચાર વર્ગમૂળ ત્રણ એક્સ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ. અહીંયા એક્સ વર્ગ કેન્સલ, અહીંયા ચાર ગુણ્યા ચાર કેન્સલ, વર્ગમૂળ ત્રણ નો ત્રણ. ઓકે, આ સ્ટેપ ત્રીજો અને ચોથો બનશે. ચાર એક્સ વર્ગ ચાર વર્ગમૂળ ત્રણ એક્સ વત્તા ત્રણ ઓછા ત્રણ, પાછો અહીંયા વત્તા ત્રણ બરાબર ઝીરો કરી નાખ્યા. પાંચ સ્ટેપ, પેલા ત્રણ અને બીજા બે નો યુઝ કરીએ. પેલાનો વર્ગ બે એક્સ વર્ગ, બીજું એમ નામ, અહીંયા વર્ગમૂળ ત્રણ નો વર્ગ લખી શકાય બરાબર. પેલા ત્રણ ઓછા ત્રણ વત્તા ત્રણ એટલે આ ઝીરો થઈ જાય બરાબર ઝીરો. ચાલો અહીંયા શું થઈ જાય, પેલું પદ વત્તા વર્ગમૂળ ત્રણ એનો વર્ગ બરાબર ઝીરો થઈ ગયો. અહીંયા વર્ગ કાઢી નાખો એટલે ટુ એક્સ વત્તા વર્ગમૂળ ત્રણ બરાબર ઝીરો થઈ જાય. આ વર્ગમૂળ ત્રણ આ બાજુ આવે તો ઓછા વર્ગમૂળ ત્રણ, એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે. આ આપણો જવાબ આવી ગયો, આ આપણો જવાબ આવી ગયો. કાંઈ મૂંઝાવવાની જરૂર છે નહીં, ક્લિયર. આ દાખલા ક્રમાંક ત્રણ પણ પૂરો થઈ ગયો. દાખલા ક્રમાંક ચાર બરાબર, અહીંયા પણ આપણે એ જ સૂત્રનો યુઝ કરશું. મધ્યમ પદનો વર્ગ એટલે એક્સ વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ. એક્સ વર્ગ કેન્સલ, એકના છેદમાં આઠ આવ્યું. આ ચોથું અને પાંચમું સ્ટેપ બનાવી દો. પેલું એમ નામ, બીજું એમ નામ, ત્રીજું એકના છેદમાં આઠ, ચોથું માઇનસ એકના છેદમાં આઠ વત્તા ચાર બરાબર ઝીરો. ત્રણમાં પહેલાનો વર્ગ કરો એટલે વર્ગમૂળ બે નો, વર્ગમૂળ બે એક્સ નો વર્ગ એક્સ, અને ત્રીજાનો વર્ગમાં ફેરવે તો એકના છેદમાં બે વર્ગમૂળ બે કાઉન્સ ઉપર વર્ગ, આઠ ચોકુ બત્રીસ માઇનસ એક એટલે માઇનસ એકત્રીસ ના છેદમાં આઠ આવે. માઇનસ એકત્રીસ ના છેદમાં આઠ. આ ત્રણ સ્ટેપનું શું થાય, તો પહેલું વત્તા બીજું કાઉન્સ ઉપર વર્ગ, આ પ્લસ એકત્રીસ ના છેદમાં આઠ. અહીંયા વર્ગ કાઢો એટલે આ બાજુ વર્ગમૂળ લાગી જાય. આનો વર્ગમૂળ કાઢી નાખીએ એટલે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ એકત્રીસ ના છેદમાં બે વર્ગમૂળ બે. પછી અહીંયા વર્ગમૂળ બે એક્સ ને કરતા બનાવો. આ સ્ટેપ જમણી બાજુ જઈ તો માઇનસ, અહીંયા ઓલરેડી હતું વર્ગમૂળ એકત્રીસ ના છેદમાં બે વર્ગમૂળ બે માઇનસ એકના છેદમાં બે વર્ગમૂળ બે. હવે પ્લસ ઓર માઇનસ હોવાથી બે ભાગ પાડી દેવાના. વર્ગમૂળ બે એક્સ વર્ગમૂળ એકત્રીસ ના છેદમાં બે વર્ગમૂળ બે ઓછા એકના છેદમાં બે વર્ગમૂળ બે, અથવા આખું સ્ટેપ ફરીથી માત્ર અહીંયા પ્લસ લીધું હતું હવે માઇનસ લઈ લેવાનું. માઇનસ વર્ગમૂળ એકત્રીસ ના છેદમાં બે વર્ગમૂળ બે ઓછા એકના છેદમાં બે વર્ગમૂળ બે. સાદરૂપ આપી દઈએ એટલે એક્સ ની કિંમતો મળી જાય છેદ સરખા. વર્ગમૂળ બે એક્સ અહીંયા વર્ગમૂળ એકત્રીસ ઓછા એક છેદમાં બે વર્ગમૂળ બે, વર્ગમૂળ બે ભાગાકારમાં જાય વર્ગમૂળ બે એટલે બે, બે દુને ચાર, એક્સ બરાબર વર્ગમૂળ એકત્રીસ ઓછા એકના છેદમાં ચાર. આ પહેલો જવાબ. એવી રીતે અહીંયા એક્સ માઇનસ વર્ગમૂળ એકત્રીસ ઓછા એક બે વર્ગમૂળ બે આ ભાગાકારમાં જાય એટલે વર્ગમૂળ બે એટલે બે, બે દુને ચાર, માઇનસ વર્ગમૂળ એકત્રીસ ઓછા એકના છેદમાં ચાર. આ બીજો જવાબ. આ આપણો દાખલા ક્રમાંક ચાર પણ પૂરો થઈ ગયો. ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો, અવયવીકરણની રીત શીખી ગયા હતા. આ લેક્ચરમાં આપણે પૂર્ણ વર્ગની રીત વડે દાખલાઓ ત્રણના પાંચ સ્ટેપ કરીને પહેલા ત્રણનો યુઝ બીજા બેનો યુઝ કરીને સાદરૂપ આપીને એક્સની કિંમતો મેળવતા શીખ્યા. ઓકે, આ અવયવીકરણના સોરી પૂર્ણ વર્ગની રીતના ચારે ચાર એક્ઝામ્પલ આપણા પૂરા થઈ ગયા. બાકીના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.